પહેલાનો સમય હતો કે જ્યારે દીકરીઓ માત્ર ઘરની ચાર દિવાલની વચ્ચે જ રહેતી હતી, અને અત્યારનો સમય છે કે સળગતી મશાલ હાથમાં લેવાની હિંમત પણ નવમાં દસમાની દીકરીઓ કરી રહી છે. ખૂબ સુંદર કૃતિ દત્તાણી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. આ કૃતિને ગીતાબેન દત્તાણી તથા સુધાબેન દત્તાણી તરફથી ₹1000 પુરસ્કાર પ્રાપ્ત થાય છે. ખૂબ ખૂબ આભાર. ચમનાદાસભાઈ રાયઠઠ્ઠા તરફથી જેસી કરની વેસી ભરની કૃતિને ₹1000 પુરસ્કાર પ્રાપ્ત થાય છે. ખૂબ ખૂબ આભાર સર. હવે પછી આપણી સમક્ષ પ્રસ્તુત થવા માટે જઈ રહ્યા છે સ્વર્ગસ્થ કંકુબેન રતનસિંહ ગોકાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થિનીઓ. જનનીની જોડ સખી નહીં ઝડેરે લોલ આ કૃતિ લઈને, જેની કોરિયોગ્રાફી કરી છે જિજ્ઞાબેન દવેએ. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી આ કૃતિને નટુભાઈ કુંડલિયા તરફથી ₹500 પુરસ્કાર પ્રાપ્ત થાય છે. ખૂબ ખૂબ આભાર સર. ચોર ખિસ્સામાં બધાય આંસુઓ સંતાડી રાખે છે, માં સતત પાપણની પાછળ એક એવું પર્સ રાખે છે. દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે, પણ દીકરો બીમાર માં માટે અલગથી નર્સ રાખે છે. આ અત્યારની વરવી વાસ્તવિકતા છે. પણ જે સમય જ્યારે ઝવેરચંદ મેઘાણી, દુલાભાઈ કાગ આવા શ્રેષ્ઠ કવિઓ એ આ ગુજરાતની ધરતી પર હતા, ત્યારે એણે કહ્યું છે કે મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ, પણ એથી મીઠી તે મોરી માત્ર એવી જનનીની જોડ સખી નહીં ઝડેરે લોલ. તો આવી સુંદર કૃતિ આપણી સમક્ષ પ્રસ્તુત કરવા માટે જઈ રહી છે કંકુબેન રતનસિંહ ગોકાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થિનીઓ, જેના શબ્દો છે જનનીની જોડ સખી નહીં ઝડેરે લોલ.